હેલો દોસ્તો, કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા મજામાં હશો. અને આપણે જીએમ આર્મી તો ખૂબ મજામાં જ હોય, કારણ કે આપણે જીએમ આર્મી એટલે હિંમતવાન છે, એટલે મજામાં હશે. તમારા માટે એક જબરદસ્ત નવો વિડીયો લઈને આવી ગયું છું, એ પણ આપણી માતૃભાષા ગુજરાતીમાં, એટલા માટે તમારા માટે ખૂબ ખાસ બનશે. તો આપણે એના વિશે વાત કરવાના છે. આપણે છે આ રિલીઝ થવાની મૂવી છે કે ત્રણ એકા મૂવી, તેના વિશે મેને શું ચલાવું તમારા માટે, તેના માટે ઇન્ફોર્મેશન મેં થોડું આપી દઉં, જેના તે ઘણી બધી માહિતી આવે તે માહિતી પણ તમને આપી દઉં, અને તમારા માટે હેલ્પફુલ રહે કે તે મૂવી ક્યાં રિલીઝ થશે અને કેવી છે, જોવી જોઈએ કે ન જોવી જોઈએ. તેના માટે આપણે ટોકીસમાં જઈને ટિકિટ ખરીદશું તો તેના પૈસા વધુ થશે કે નહીં થાય, એટલા માટે આપણે આ જે વાતચીત કરવાનું છે, એટલા માટે આ વિડીયો માટે ખૂબ ખાસ થવાનું છે. તો વિડીયોને સ્ટાર્ટ કરતા પહેલાં પ્લીઝ મારી તમને રિક્વેસ્ટ કરવા માગું છું, પ્લીઝ તમે વિડીયોને પહેલી વાર આવ્યા હોય તો થોડા વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો, અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમકે સબસ્ક્રાઈબ કરવામાં લાઇક કરવામાં ઘણા કાંઈ પૈસાની જરૂર પડતી નથી. ચલો આપણે વાતચીત ન કરીએ અને આપણે સીધો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો પહેલો ટોપિક છે આપણે ત્રણ એકા મૂવી. ત્રણ એકા મૂવી છે કે તે જબરદસ્ત છે અને ગુજરાતીની છે રિલીઝ થવાની છે. તમને ખબર છે ઘણા દિવસો પહેલાં આપણે એક મૂવી રિલીઝ થઈ ગઈ છે, શેરો દિવસ. શેરો દિવસ મૂવી રિલીઝ થયા પછી આપણે ઘણી બધી મૂવી નવી મૂવી આવવાની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ નવી મૂવી આવી નથી રહી. પણ હવે આપણે કાંઈ રાહ જોવાની જરૂર નથી, કેમકે આપણે એક ત્રણ એકા નવી મૂવી આવી રહી છે અને તે ક્યારે રિલીઝ થશે તેની પણ કન્ફર્મ ડેટ હું બતાવવાનું છે. આમ તો તમને ખબર હશે ક્યારે થવાની છે, એટલા માટે તમને બતાવી દઉં. એટલે 18 ઓગસ્ટ ત્યારે આપણે આ ત્રણ એકા મૂવી રિલીઝ થવાની છે. જ્યારે છેલ્લો દિવસ મૂવી આવી છે, જબરદસ્ત મૂવી હતી, ત્યાં જોઈને પણ ઘણા બધા માણસો કહ્યા હતા કે હવે આ નવી મૂવી ક્યારે આવશે. તો તે મૂવી આપણે 18 ઓગસ્ટે આવવાની છે, તો આપણે તે માટે ખૂબ ખાસ વન છે. તેના માટે ઘણા બધા ડાઉટ પણ છે, તેના પણ હું ક્લિયર થઈશ કે કેમ કે રિલીઝ મૂવી જ્યારે મૂવી રિલીઝ થશે તેઓ વાર લાગી શકશે અથવા નહીં લાગી શકે, તેના માટે પણ હું કન્ફર્મ તમને બતાવવાનું છું. તો આ વિડીયો તમને અંત સુધી બનાવી દેજો, કેમકે આ વિડીયોની તો ઘણી બધી વાર્તાલાપ કરવાના છે. ટોપિક છે બીજું આપણે કે આ મલ્લા ત્રણ એકા મૂવી છે તેમાં ક્યાં ક્યાં પાત્રો છે. આ મૂવી અંદર આપણે ત્રણ હીરા જોવા મળશે. હીરો તમે કહી શકો કે વિલન કહી શકો, તે તમારા આધાર પર તમે જે કહી શકો તે કહી શકો છો. આ મૂવી ત્રણ એકા મૂવી છે ને તેના પર ત્રણ હીરાઓ આવે છે. પહેલો છે મલ્હાર ઠાકોર, બીજો છે યશ સોની અને બીજો મિત્રા ગઢવી. આ ત્રણે ત્રણ આપણા ટોપિક છે ને આ મૂવીની અંદર મુખ્ય હીરાઓ છે, તેના પર તમે જોઈ શકો છો. ત્રણે ત્રણ ખૂબ પોપ્યુલર હીરા છે, તે પણ આ મૂવીની અંદર આવવાના છે, તે આપણા માટે ખૂબ ખાસ છે. અને ત્રણ હીરા ભેગા થઈને જે એક મૂવી રિલીઝ કરે છે ત્રણ એકાની, તો ત્રણ હીરા એક ભેગા થાય છે તો કેવી મૂવી રિલીઝ થશે તે તમે અંદાજો લગાવી શકો છો. જબરજસ્ત જબરદસ્ત મૂવી રિલીઝ થઈ શકે છે. તમે બધા એ પણ જાણતા છો કે આ ત્રણ એકા મૂવી છે તે યાવેન ટ્રેલર તે રિલીઝ થઈ ગયું છે. તે રિલીઝ થવા માટે આપણે 3 અઠવાડિયા થઈ ગયા છે, 3 અઠવાડિયા પહેલાં જ રિલીઝ થઈ ગઈ છે. તે પછી હું ઘણા બધું રિસર્ચ કરીને આ વિડીયો તમારા માટે લાવી રહ્યો છું. ટ્રેલર તો ગજબ છે જોવા માટે. જ્યારે મેં ટ્રેલર જોયું તો ગજબ ટ્રેલર. તો ટ્રેલરમાં ત્રણ એકા મૂવીસના ઘણા પાત્રો પણ આવ્યા હતા અને ઘણી તેની વાતચીત પણ કરવામાં આવી હતી. હવે હું તમને બતાવું કે ટ્રેલર પરથી આવી મૂવી, ટ્રેલર તો આટલું બધું ગજબનું છે, તો મૂવી કેવી છે તેના માટે ઘણી બધી ક્યુરિયોસિટી તમારા મનમાં જાગી રહી છે. હવે આપણે વાતચીત કરીએ કે આ મૂવી શું સારી રહેશે કે જોવી જોઈએ કે નહીં જોઈ શકે. તો મારો અનુભવ કહો તો મને તો આ મૂવી ખૂબ ગજબ લાગી છે. તમને કેવી લાગે છે તમે જ્યારે ટ્રેલર જોઈ લીધો, ટ્રેલર તમારે જોવું હોય તો તમે આ ડિસ્ક્રિપ્શન બોક્સ તમને તેની લિંક જોવા મળશે, ત્યાં તમે જોઈને એ ટ્રેલર પણ જોઈ શકો છો. ટ્રેલર જોયા પછી તમે કોમેન્ટ કરજો કે તમને ખૂબ એવી લાગશે. અત્યારે જતા નહીં, અત્યારે પહેલાં વિડીયો પૂરો જો પછી જાય છે, નહીં તમારા માટે ઘણા ભાઈઓ પણ અત્યારે આ વિડીયોને છોડી અને ટ્રેલર જોવા માટે જશે. પહેલાં આ વિડીયો પૂરો કરી લો પછી તમે ટ્રેલર જોવા માટે જઈ શકો છો. તો તમે જોઈ શકો છો ટ્રેલર જોયા પછી તમે જોઈ, ટ્રેલર એટલું ગજબનું છે તો આની મૂવી પણ ગજબ આવવાની છે. એટલા માટે મારો અનુભવ એ જ છે. તો આપણે મારો અનુભવ એ છે કે આ મૂવી આપણે જોવી જોઈએ. આ વિડીયો આ મૂવીનું કંઈ પ્રમોશન પ્રમોશન નથી કરતો, તમે એવું માનતા નથી. મારે ઘણા બધા કહેશે કહેતા છે કે આ મૂવી છે ને તેના માટે આ પ્રમોશન કરશે. પ્રમોશન નથી કરતો હું, મારા મંતવ્ય પ્રમાણે તમને કહું છું કે તમારે જો આ મૂવી તમે જોવા જશો તો તમારા ટિકિટના પૈસા ટોકન મળ્યો, ટિકિટનો પૈસા વસૂલ થઈ જશે. હું ગજબની મૂવી છે ત્રણ એકા, એ પણ એટલા માટે તમારે આ મૂવી જોવી જોઈએ. ચલો એક ડાઉટ તમારા ખતમ થઈ ગયો છે કે મૂવી જોવી જોઈએ અથવા ન જોવી જોઈએ. આપણે ત્રણ એકા મૂવી છે તેની સાથે એક મૂવી ગુજરાતીની એ પણ રિલીઝ થવાની છે. એટલા માટે આના મતે બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે કે જ્યારે રિલીઝ થશે કે 18 ઓગસ્ટની અંદર 18 ઓગસ્ટે થશે કે નહીં થાય. તો આના માટે મારો મંતવ્ય જાણો તો શાયદ 18 ઓગસ્ટે રિલીઝ થઈ જાય, અથવા તો એક બે દિવસની વાર પણ લાગી શકે છે, મોડું થઈ શકે છે અથવા વહેલું પણ થઈ શકે છે. વહેલું તો નહીં થાય, પણ આમ જો એક બે દિવસ મોડું પણ થઈ શકે અથવા તો 18 ઓગસ્ટે પણ રિલીઝ થઈ શકે છે. બે ગુજરાતની મૂવી છે, જબરદસ્ત મૂવી ગુજરાતી ભાષાની અંદર, તે બંને એક સાથે રિલીઝ થશે એટલે થોડું કમ્પેરિઝન વધશે. તો મારો તો મંતવ્ય થાય છે કે બંને એક સાથે રિલીઝ થાય તો સારું કહેવાય. મતલબ સારું મારો જ્યાં સુધી અંદાજ છે ત્યાં સુધી તો બંને સાથે રિલીઝ થશે, પણ જો થોડુંક આમ કમ્પેરિઝન વધશે તો શાયદ આ એક ત્રણ એકા મૂવી છે તે એક બે દિવસ મોડી પણ રિલીઝ થઈ શકે છે. જોઈશું, આપણે જોઈશું કેવી રીતે થાય છે. મારું તો એ જ આશ્રય છે કે જલ્દી જલ્દી આ મૂવી આવી જઈ રિલીઝ થાય ને ક્યારે આપણે જોઈ લઈએ છીએ. તમારા મંતવ્ય કેવો છે તે કોમેન્ટમાં કરી દેજો, અને જો તમારે ટ્રેલર જોવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. ચલો તો આપણે આ વિડીયો તમને હું આ જ્ઞાન કરું છું, કેમ કે આપણે જાદુ આ મૂવી રિલીઝ કરવા વાંચી નથી કરવું, કેમ કે જે આપણે આ
મૂવી રિલીઝ પણ થઈ નથી તે પહેલાં પણ આપણે થોડુંક મંતવ્ય કરી લીધું છે. જ્યારે મૂવી રિલીઝ થશે ત્યારે પણ તમારે ડેડિકેટેડ વિડીયો બનાવીશ અને કહીશ કે કેવી મૂવી છે, કેવું લાગ્યું. તમે પણ મૂવી આવે ત્યારે જોવાનું ભૂલતા નહીં. ચાલો આપણે વિડીયોને અહીંયા અંશ કરીએ. વિડીયો લાઇક ના કરીએ વિડીયો લાઈક કરી દેજો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ એક નવા વિડીયો. જય હિન્દ, જય ભારત.